વાત કરીશું છોટા ઉદેપુરની. છોટા ઉદેપુરના ગોદરિયા ગામે જંગલની જમીનને લઈને વન વિભાગ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ સર્જાયો હતો. ગ્રામજનોએ પ્લાન્ટેશન કામગીરી કરવા પહોંચેલા વન વિભાગના કર્મચારીઓને અટકાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો, જેને લઈને મહિલાઓ સહિત સમગ્ર ગામ ઘટના સ્થળે પહોંચીને વિરોધ કરતા ઘર્ષણ સર્જાયું. ત્યારે વન વિભાગે ટોળાને વિખેરવા હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું છે. વન વિભાગ મુજબ જમીન જંગલની છે અને તેના ઉપર કોઈ ખેડાણ થયું નથી કે કોઈએ આ જમીનનો હકનો દાવો પણ નથી કર્યો, પરંતુ ગ્રામજનો ખોટા આશયથી વિરોધ કરી જમીન ઉપર કબજો જમાવવા માંગે છે. આજ રોજ છોટાદેપુર વન વિભાગના છોટાદેપુર રેન્જના ગોંદરિયા બીટના ગોંદરિયા ગામે વન વિભાગમાં જે આગોતરા કામો થયેલા હતા એ કામોને ગામજનો દ્વારા પૂરી દેવામાં આવેલા હતા અને કામગીરી અટકાવવામાં આવેલી હતી. તે અમે સબબ અમે આજરોજ કામગીરી કરવા જતાં ગામજનોનું ટોળું ફરીવાર આજે આવી અને ઉશ્કેરણીજનક શબ્દો બોલી અને બોલાચાલી કરેલ. તે સમય દરમિયાન નાયબ વન સંરક્ષક શ્રી વી એમ દેસાઈ દ્વારા ગામજનોને ફરીથી સમજાવવામાં આવેલા હતા અને વન અધિકાર હેઠળ જે કંઈ દાવા ફાઇલો હશે એ જમીન ઉપર કરવામાં આવેલી નથી. જે પણ જમીનો આવેલી છે એમને જે તે કબજા હેઠળ છે અને જે પણ અમારી કામગીરી ચાલી છે અત્યારે કોઈપણ જાતના દબાણ વગરની જમીન છે, ખુલ્લી જગ્યાની કામગીરી કરી રહેલા હતા. તે દાદાની જમીન હતી તે હું ઉખાડા ના પાડો કરીને હું પૂછવા જાતે કેવા જાતે ના પાડવા જાતે મારવા તો ઉઠ્યા બધા પાવડા લી મંડ્યા ને બધા લાકડી મારી ફાયરિંગ કરી બે વખત ધક્કા થકી કરીને બધાને પાડ્યા ને બધા ભાગ્યા. પછી અમારા ગામમાં વન સંરક્ષણી જંગલ ખાતાવાળાએ અમે અમારા આખો સ્ટાફ આવ્યો હતો અને અમારા ડોહાઈ પહેલેથી જમીન કરતા હતા. જૂની જમીન છીએ અને અમારી પાસે પાવતી છે, પુરાવા છીએ, છતાંય અમને હેરાન કરતા અને ગામમાં અમે ખાડા ખોદવા માટે આખો સ્ટાફ આવ્યો હતો અને અમે ના અમને ના ખોદતો. પછી અમારી ફાઇલો છે એ મંજૂર થઈ કે નહીં એ અમે તપાસ કરી લઈએ. પછી એ આવ્યા અને અમારા ગામમાં ના ખાડા ખોદવા ના પાડી છતાંય ઉપર ફાયરિંગ કર્યું.